एकलव्य विद्या संकुल। ચાલો, ગયા વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 8 એટલે કે એન્ડનો અભ્યાસ કરેલો હતો, બરાબર છે? તમને બધાને ખબર જ હશે આપણે કઈ રીતે અભ્યાસ કરેલો હતો, તો બે શબ્દને જોડવા માટે આપણે એન્ડનો ઉપયોગ કરીએ છીએ। એન્ડનો ગુજરાતીમાં શું કહેવાય છે? અને, જેમ કે કોક અને ડક, તો એ બેને જોડવા માટે આપણે વચ્ચે એન્ડનો ઉપયોગ કરીએ છીએ। અ કોક એન્ડ અ ડક, બરાબર છે? આપણે ફન ટાઈમમાં આટલા એક્ઝામ્પલ જોયા હતા, બાકીના એક્ઝામ્પલ જે બાકી છે તેનો આપણે અભ્યાસ કરીએ। એના આન્સર આપણે ચોપડીમાં લખીશું અને ત્યાર પછી તમારે એના આન્સર નોટબુકમાં કોપી કરવાના છે। તો ચાલો અહીંયા જોઈએ, કોણ છે? રેટ અને આંટ, બરાબર છે? તો રેટને શું કહેવાય? રેટ એન્ડ, શાનો ઉપયોગ કરીએ છીએ? એન્ડનો ઉપયોગ કરીએ છીએ જોડવા માટે, એન્ડ એન આંટ। કેમ આપણે અહીંયા એન લખ્યું? તો હવે તમને બધાને ખબર પડી જવી જોઈએ, બરાબર, કે આપણા ચાર, આપણા પાંચ વોવેલ્સ છે, એ ઈ આઈ ઓ યુ, એ જો આપણા શબ્દમાં આવતા હોય, પહેલો અક્ષર જો આપણો વોવેલ્સ હોય તો એની અગાડી એન આવે। અહીંયા આપણો વોવેલ્સમાં નહીં હતું એટલે આપણે એ લગાવ્યું। હવે એ સમજ પડી જવી જોઈએ, હવે હું એ વિશે સમજાવીશ નહીં, બરાબર છે? ગયા વિડીયોમાં પણ તમને સમજાવ્યું હતું એટલે હવે તમને આર્ટિકલ એ ક્યારે લાગે અને આર્ટિકલ એન ક્યારે લાગે તે તમને સમજ પડવી જોઈએ। ચાલો, ત્યાર પછી કાઉ છે અને પિગ છે, તો શું લખાશે? અ કાઉ એન્ડ, એ બંનેને જોડવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું? એન્ડનો। અ કાઉ એન્ડ અ પિગ। ત્યાર પછી ઈગ, એગ અને હેન, તો શું આવશે? એગમાં એન આવશે, એન એગ એન્ડ એ હેન, બરાબર છે? આ ટોપ છે ને આ પિન છે, ટોપ એટલે ભમરડો, તો શું આવશે? અ ટોપ। બંનેને જોડવા માટે શાનો ઉપયોગ કરીશું? એન્ડનો। અ ટોપ એન્ડ અ પિન। ત્યાર પછી હેટ અને ફેન, તો અ હેટ એન્ડ અ ફેન, એફ એન ફેન। કપ છે અને જગ છે, તો શું લખીશું? અ કપ એન્ડ અ જગ। ત્યાર પછી પોટ અને કોટ, કોટ એટલે પલંગ ને પોટ એટલે માટલું, તો આપણે લખીશું અ પોટ એન્ડ અ કોટ, કોટ એટલે પલંગ, બરાબર છે? તમારે આ નોટબુકમાં નોટબુકમાં બી કોપી કરવાનું છે અને પહેલાં ચોપડીમાં લખી લેવાનું છે, પછી નોટબુકમાં લખી લેવાનું, બરાબર છે? ચાલો, ત્યાર પછીનું ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું।